તો વડોદરામાં આજથી મોટા માર્કેટ બંધ કરી દેવામાં આવ્યા ભીડ હોવાના કારણે તંત્ર દ્વારા માર્કેટ બંધ કરવાનો નિર્ણય છે લારી અને ટ્રેક્ટર મારફતે લોકોને ઘરમાં જ હવે શાકભાજી મળી રહેશે એપીએમસી અને કોર્પોરેશનના સંકલનથી વોર્ડમાં ટ્રેક્ટરો મુકાયા છે અને આજે લોકો અંતર જાળવીને શાકભાજીની ખરીદી કરી રહ્યા છે હોલસેલના ભાવે લોકોને શાકભાજી મળી રહી છે માનુ ચાવડા સંવાદદાતા જોડાઈ ગયા છે લાઈવ માનુ વડોદરામાં કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તંત્ર દ્વારા જેના કારણે લોકોને ટોળાશાહી પણ ન થાય અને વ્યવસ્થા વ્યવસ્થાપૂર્વક બધી વસ્તુઓ પણ ચીજ વસ્તુઓ પણ મળી રહે સંજીવજી લોકડાઉન નો સારી રીતે અમલ થાય અને બે દિવસનો જે તંત્ર અનુભવ કર્યો ત્યારબાદ આ નક્કી કરવામાં આવ્યું વડોદરા શહેરમાં તમામ લોકોને પોતાની સોસાયટી અથવા તો ઘરે જ શાકભાજી મળી રહે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે કોર્પોરેશન અને જે એપીએમસી માર્કેટ છે એના દ્વારા નક્કી કરવામાં આવ્યું કે વોર્ડ વાઇઝ ટ્રેક્ટર મોકલવામાં આવે આપ જોઈ રહ્યા છો અત્યારે આઠ નંબરની વોર્ડ ઓફિસ છે એની સામે રાખવામાં આવ્યું છે અને લોકોને અત્યારે અહીંયા શાકભાજી પૂરું પાડવામાં આવી રહ્યું છે ખાસ કરીને લોકોને જે હોલસેલના ભાવે શાકભાજી મળી રહે એવી આ વ્યવસ્થા છે અને તમામ લોકો શાકભાજી ખરીદી રહ્યા છે જે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એના માટેની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે લોકો કતારબંધ બંધ એકબીજાથી એક મીટરનું અંતર રાખી અને ઉભા રહે એવી રીતની વ્યવસ્થા છે આખા શહેરનો એકમાત્ર ઉકેલ આવ્યો છે કે લોકોને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ પણ મળી રહે અને સાથે જ જે સોશિયલ ડિસ્ટન્સ છે એ પણ જળવાઈ રહે લોકો કોરોનાથી સંક્રમિત ના થાય અને ક્યાંય ભીડ એકત્રિત ન થાય એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે શિસ્તબદ્ધ રીતે લોકો અહીંયા ઉભા છે એકબીજાથી અંતર જાળવી અને શાકભાજીની ખરીદી કરી રહ્યા છે આ તમામ ગૃહિણીઓ છે ખરીદી કરવામાં અત્યારે જે શાકભાજી પૂરતું મેળવવા માટે એમને ઘરે બેઠા જ શાકભાજી મળી રહ્યું છે

મોદીજી ના કેવા ઉપર થી આ લોકો ને અંતર જાળવી અને કોઈને વાયરસ ની અસર ના થાય એના ભાગ રૂપે અમે કામ કરીએ છીએ ભાવ તમે જો દસ રૂપિયા કિલો થી શાકભાજી મળે છે હવે આ ભાવ માં તો કોઈ ઠેકાણે મળવાનું નથી અન્ય શહેરોમાં એવું છે કે શાકભાજી પડી રહ્યું છે લોકો ખરીદતા નથી અહિયાં વ્યવસ્થા છે એટલે આખું તંત્ર જળવાઈ રહ્યું છે એવું લાગે છે અહીં શાકભાજી ની વ્યવસ્થા અમારી કને અમે અત્યારે રાત દિવસ મહેનત કરીએ છીએ અમે ઠાકી જઈએ છીએ અને અમારી કને પૂરતો સ્ટાફ નથી તોય અમે આટલું બધું મહેનત કરીને લોકોના ઘરે શાકભાજી પહોંચાડીએ છીએ ક્યાંક થી ફરિયાદ છે કે શાકભાજી મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આ ઉકેલ છે લોકડાઉન એ ખરા અર્થમાં અહિયાં સિદ્ધ થતો લાગી રહ્યું છે માહિતી માટે આપનો આભાર માનું તો જે પ્રકારે અત્યારે એપીએમસી દ્વારા શાકભાજી ઘરે ઘરે પહોંચાડવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે વડોદરામાં હોલસેલના ભાવે લોકોને શાકભાજી મળી રહેશે